या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः। विद्यार्थी मित्रों, તમારે આગળ વધવું છે, સફળ થવું છે તો 5 આ જે સોનેરી મંત્રો આપું છું એ દરરોજ માટે એને કાયમી માટે તમારા જીવનમાં રહેશો એટલે તમે ખૂબ આગળ વધશો એની મારી ગેરંટી છે। પહેલું, દરરોજ માટે 5 મિનિટ સૂર્ય નમસ્કાર કરવા। સૂર્ય નમસ્કાર કરવાથી આપણા શરીરની અંદર જે આળસ હોય એ દૂર થાય અને શરીરમાં એક નવી ઉર્જાનો આખો સ્ત્રોત બને છે। બીજું, દરરોજ માટે સવારે 5 મિનિટ માટે તમારે આનાપાન કરવું, કારણ કે આનાપાન કરવાથી આપણું મન ખૂબ સ્થિર રહે છે। ઘણા વિદ્યાર્થીના પ્રશ્નો મારી પાસે હતા કે સાહેબ, હું વાંચવા બેસું છું, વાંચું છું, આખો ફકરો વાંચું, પણ એમ છતાંય પછી હું વાંચું મને યાદ નથી રહેતું। વિદ્યાર્થી મિત્રો, આનાપાન તમે દરરોજ માટે 5 મિનિટ કરશો, તમારું મન એકાગ્ર થશે અને તમે બરાબર તમારું કોન્સન્ટ્રેશન એ તમારા બુકની અંદર કે તમે જે કામ કરશો એની અંદર રહેશે અને એમાં તમને ખૂબ સફળતા મળશે। ત્રીજું, દરરોજ માટે સવારે ભગવદ્ ગીતાનો એક શ્લોક ફરજિયાત વાંચો। જો કંઠસ્થ થાય તો ખૂબ સારી વાત છે, પણ કંઠસ્થ ન થાય તો પણ એક શ્લોક દરરોજ માટે વાંચો, જેનાથી આપણામાં એક નવી ઓરા, એક નવી પોઝિટિવિટી આવશે। અને ચોથું, દરરોજ માટે સવારે જો આપણે ભણવા જતા હોય તો પણ, કોઈ પણ કામે જતા હોય તો પણ, આ તો બધાને લાગુ પડે, કારણ કે મા બાપ એ સર્વત્ર, ભગવાન પોતે નથી પહોંચી શકાય એટલે એને મા બાપનું રૂપ આપણે આપેલું છે। એટલે દરરોજ સવારે મા બાપને ફરજિયાત પગે લાગીને નીકળવું, કોઈ પણ કામ કરવા જતા હોઈએ, અને એની સાથે સાથે મા બાપને ભેટીને નીકળવું, મા બાપને હક કરીને નીકળવું। એનું કારણ છે, મા બાપને પગે લાગવાથી આપણામાં જે એક નવી ઓરાને ઉર્જા જે આવે છે એ મિત્રો આપણને બધાને કદાચ ખ્યાલ છે કે ઓક્સિજન વગર ચાલતું નથી, કોરોના કાળમાં આપણે આ શીખી ગયા, પણ ઓક્સિજન આપણને દેખાતો નથી એમ મા બાપના આશીર્વાદ છે। મા બાપને તમે ભેટશો તો એની અંદર જે આખી નવી ઉર્જા આવશે અને એ આશીર્વાદરૂપ બનશે, તમે જીવનમાં ક્યારે પાછળ નહીં। અને છેલ્લું અને પાંચમું, વિદ્યાર્થી મિત્રો, દરરોજ માટે આપણે, જો કે તિલકનું ખૂબ મહત્વ છે પણ આપણે એ વાતમાં નથી જવું, પણ દરરોજ માટે ફરજિયાત કપાળે તિલક કરવાનું અને સાથે સાથે કે જિંદગીમાં ગમે એવી પરિસ્થિતિ આવે પણ ક્યારેય ખોટું નહીં બોલવાનું। એનું કારણ છે, એક વખત તમે ખોટું બોલશો તો તમારે કેટલી વખત ખોટું બોલવું પડશે એનો સરવાળો પણ નહીં કરી શકાય, કારણ કે આપણે શર્ટનું એક બટન ઊંધું દેવાઈ જાય તો બધા ઊંધા બટન થઈ જાય, એની જેમ એક વખત ખોટું બોલશો ધીરે ધીરે આપણે આખી ખોટી લાઈન પકડાઈ જાય। એના કરતાં પરિસ્થિતિ જે આવે તે શિક્ષક હોય, મા બાપ હોય કે આપણા વડીલ હોય, હંમેશા એમની સાથે સાચું બોલતા શીખશો। તો વિદ્યાર્થી મિત્રો, આ 5 મંત્રો આપને આપ્યા છે ને, પણ આ બધા મેં અનુભવ કરેલા અને એટલા માટે આપની સાથે શેર કરું છું, અને વધારે સમય નથી માંગતો, માત્ર ને માત્ર 100 મહિનો આ પ્રયોગ તમે કરો, તમારામાં અંદરથી તમને એવું ફિલિંગ આવશે અને તમને એમ થશે કે રિયલી મારામાં ખૂબ પરિવર્તન છે, એક ચમત્કાર થશે, આવું ગેરંટી સાથે તમને બધાને કહું છું। અસ્તુ, આભાર, જય શ્રી રામ।